બાળ સાયન્સ ચેપ્ટર પહેલું લેક્ચર નંબર 53 સ્વાધ્યાયનો કયો એવા આપણે બધા આ દાખલો થોડોક સ્પીડમાં કરાયો છે 1.22 2.4 નો વ્યાસ ધરાવતો સમાન વિદ્યુત ભારિત ગોળા પર ગોળો કીધો છે ગોળો ગોળો ચલો ગોળા પર એક ગોળો છે તો ગોળા માટે એનો વ્યાસ આપ્યો છે વ્યાસ વ્યાસને શું કહેવાય ડી તો ડી કંઈક આપેલો છે 2.4 મીટર ડી આપેલો છે 2.4 મીટર ત્રિજ્યા આર ડાયરેક્ટ લખી નાખું ડી બાય 2 1.2 મીટર કારણ કે આપણે ત્રિજ્યાનું જ કામ હોય બરાબર દીકરા પછી શું કીધું છે ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા પૃષ્ઠઘનતા એટલે શું થાય પૃષ્ઠઘનતા એટલે કોણ કહેશે પૃષ્ઠ સિગ્મા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ બેટા 80 માઇક્રો કુલમ પર મીટર સ્ક્વેર તો 80 × 10^6 કુલમ પર મીટર સ્ક્વેર બેટા આ સિગ્મા સોરી ભૂલ થઈ ગઈ માફ કરો આગળ ગોળા પરનો વિદ્યુત ભાર લેખોમાં દીકરાઓ હવે પહેલા કીધું છે ગોળા પરનો વિદ્યુત ભાર શોધો પહેલી વસ્તુ એવું કીધું છે કે ફાઇન્ડ ધ ગોળા પરનો વિદ્યુત ભાર પહેલા એમ કીધું છે કે ગોળા પરનો એ સેક્શન તમારો ગોળા પરનો વિદ્યુત ભાર શોધો હું કંઈ કહેતો જ નથી આ લોકો કહે છે ગોળા પરનો વિદ્યુત ભાર તો ગોળા પરનો વિદ્યુત ભાર શું આવે દીકરા ચલો તમારી પાસે સિગ્મા છે સિગ્મા સિગ્મા છે મારા દીકરા હાથ ઊંચો કરજો સિગ્મા છે એક મિનિટ હું ખાલી જોઈ લો હાથ ઊંચા થઈ ગયા છે સિગ્મા છે તો સિગ્મા પરથી હા ચલો એક મિનિટ તો કેવી રીતે મળે બોલ જય બોલ જય હાથ ઊંચો કર્યો તો ચાર પાછો લઈ લીધો એક કામ કર ભાર્ગવ બોલો ભાર્ગવ અને મામા ભાણાના વેરી ગુડ એટલે સૂત્ર આવે આપણું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ સિગ્મા ના સિગ્મા એ એટલે 4πr² આર સ્મોલ કેપિટલ જે લખો એ તમે સ્મોલ આવશે પણ ચક ચક નથી કરતો બરાબર એ તમે અહીંયા ધ્યાન રાખજો આ બી એક જ છે ભૂલ કહેવાય પણ ચેક ચેક નથી કરતો ક્યાં આપણે કોઈને પૈસા આપવાના ચલો આગળ સિગ્મા સિગ્મા ચલો ફટાફટ લાગી પડે તમારે ખ્યાલ છે ગણવાનું ચાલુ કરી દેજો હું કિંમત મૂકું ત્યાં સુધી આવી જવું છું કેટલા બેટા 14.41 ગાત બાત છે ને 10^6 એટલે આપણે એક કામ કરીએ એક પોઈન્ટમાં ફેરવી દીધો 1.446 1.446 એટલે લોકો 45 આપી દીધા છે ગુણ્યા 10^-1 2 3 ગાત કાઢ નાખો 3 ગાત કાઢ નાખો એટલે -3 ક્યુ એટલો આવશે એ તમારો ક્યુ ધેરફોર ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1.45 × 10^-3 કુલો આ ક્યુ આવી ગયું હવે એનો બી સેક્શન કીધો છે બી સેક્શન આ ગોળો છે આપણો બરાબર એના અંદરનો આ વીજભાર તમને ક્યુ કહી દીધો ગોળા પરનો વીજભાર આના પરનો જે વીજભાર હતો એ ક્યુ હતો આ ક્યુ છે તો એને ક્યુ શોધો તમે આ બી સેક્શન છે તો એવું કીધું છે કે બહાર નીકળતું ફ્લક્સ શોધો ગોળાની સપાટીમાંથી બહાર નીકળતું ફ્લક્સ કોની બેટા ગોળાની ફ્લક્સ ધન વિદ્યુત ભાર છે એટલે કહેવું ન પડે ગોળાની સપાટીમાંથી
सपाटीमांथी बाहर निकलतु फ्लक्स, तो बाहर निकलतु विद्युत फ्लक्स। तो विद्युत फ्लक्स नु सूत्र शू आवे बेटा? चलो हाथ पग ऊंचा करो, कई नवा पोयरा बोले तुम। अरे पीपली बोल 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 पीपली आयो भाव पीपली। Phi is equal to Q by epsilon zero. Who goes zero? Q by epsilon zero. Epsilon, no, epsilon. Epsilon, wali. Jo aap bolo amar pipli. Pipli naayo ke baki? Sir, kyaar no naayi lito. Kaal no naayo, aap no naayo, no kevai dikh raha. Kaal naayo thoda, aaj naayo kevai. Nahi sir. Ke rumal pila, pila diyo isna jam bhe, bhai rumal, rumal veti ne foro so. આરસુ લે તેમ તો ખાનદાની જ બધા આરસુ છે એમ થયું ને। ચલો બોલો કેટલો જવાબ કેટલો આવે બોલો જવાબ કેટલો આવે દીકરા? 16 38 સો ને કરી નાખીએ ગુણ્યા 10 ની 9 કરી નાખીએ। આ પાર્થ પ્રજાપતિ કોણ છે બેટા? 9 તો એ લોકો 9 ઘાતમાં રાખું કે 8 કરી નાખીએ 1.64 અને 10 ની 8 ઘાત એકમ શું આવશે? એ જ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર ફ્લક્સ ફાઈ। બહુ સિમ્પલ દાખલો, કઈ જ નથી કર્યો, પૃષ્ઠ ઘનતાને આર આપ્યો છે। તો પેલા ગોળાનો વિદ્યુત ભાર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ, ક્યુ શોધવાનો છે તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે બેટા? ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે? સિગ્મા એ કિંમત મૂકી એ બરાબર 4πr² તો ક્યુ મળી ગયો। ક્યુ મળે ફ્લક્સ, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાયલોન 0। વાર્તા પૂરી, ચલો ખાસ વાત, જય શ્રી કૃષ્ણ।